राज्य में महिलाओं माटे सारा समाचार आया है। तरह शू सारा समाचार बात करिए कि शाकभाजी भाव में घटाड़ो थयो छे। जी हाँ, शाकभाजी भाव में घटाड़ो थयो छे। तहेवारो आवी रह्या छे हवे नजीक, तरह तहेवारोना उपवास ने कारणे भाव में घटाड़ो नोंधायो। तरह बात करिए कि शाकभाजी भाव में तो घटाड़ो नोंधायो, परंतु टामेटा अने आदुना भाव हजू पण आसमाने जोवा मळी रह्या छे। भींडानो भाव 80 रूपियाथी घटी अने 50 रूपया थयो, तो टींडोळा 120 थी लईने 60 पहोंची गया, एटले के अर्धी किंमत थई होय। फुलावर 120 थी घटी 80 रूपया पहोंच्या, चोळीनो भाव 160 थी घटी 100 रूपया पहोंच्यो। कोथमीर 200 थी घटीने 100 पहोंच्यो होय। वटाणानी वात करीए के 400 थी घटीने 260 पहोंच्यो छे, परंतु हजु सुधी पण टामेटा अने आदुनी वात करीए के ते हजु सुधी पण तेना भाव आसमाने ज जोवा मळी रह्या छे। त्यारे आ तमाम शाकभाजीना भावमां घटाडो થતા ગૃહિણીઓમાં પણ હાશકારો અનુભવાયો છે। तर बात करो आवे के तमाम शाकभाजी भाव में घटाड़ो नोधाई रो हो। तहेवारो शुरू थवानी ऋतु आ रही है, तहेवारो शुरू थता हो तरह भाविक भक्त उपवास करता होवास आवाने कारण हम शाकभाजी में घटाड़ो नोधायो। सारा समाचार है, महिलाओं शाकभाजी में घटाड़ो नोधायो, खूबज सारा समाचार। राज मुद्दे વધુ માહિતી જોવા માટે અમારા સંવાદદાતા જયેશ પ્રજાપતિ જોડાઈ ચૂક્યા છે। તો જે જયેશ, જે પ્રમાણે શાકભાજીના ભાવમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે, તે પ્રમાણે શું કહેવું છે? જે આપણે જણાવી દઉં કે જે પ્રમાણે હાલ શ્રાવણ મહિના શરૂઆત થઈ ગઈ છે અને તહેવારો આવી રહ્યા છે અને વ્રતો ચાલી રહ્યા છે, જે ઉપવાસની સીઝન પણ એક કહી શકાય। વેપારીનું કહેવું છે તેના લીધે અનેક શાકભાજીના ભાવ છે તે ઘટી રહ્યા છે, અને સૌથી મોટી વાત એ કરવા જોઈએ કે ટમેટાના ભાવ અત્યારે આદુના ભાવ છે તે હજી અત્યારે 140 રૂપિયા ટમેટાના છે, આદુના ભાવ પણ એ જ છે, પણ જે બીજી શાકભાજી હતી તેમાં ભાવ છે તે ભાવ આદુ ઓછા જોવા મળે છે। ભીંડાનો ભાવ ગણીએ તો ભીંડાનો ભાવ પહેલા 80 રૂપિયા હતો, તે ઘટીને 50 રૂપિયા થઈ ગયો છે। ટિંડેલાના ભાવ 120 થી ઘટીને 60 રૂપિયા થઈ ગયો છે। ફુલાવરનો ભાવ 120 હતો, તે 80 રૂપિયા થઈ ગયો। સૌથી મોટી વાત છે વટાણા સિંગા આવે છે, તેનો ભાવ 400 રૂપિયા આવી ગયો હતો, અને હાલ તે 260 રૂપિયા થઈ ગયો છે। કોથમીર પણ 205 થઈ ગઈ હતી, તેનો ભાવ પણ 100 રૂપિયા થઈ ગયો। એટલે કેટલીક જોવા જઈએ તો જે મહિલાઓનું બજેટ જે ખોલવાયું હતું, કે શાકભાજી તેને લઈને અત્યારે કહી શકાય કે મહિલાઓનું જે બજેટ ખોલવાયું હતું તે સ્થિર થઈ શકે, જો શાકભાજીનો ભાવ છે તેમાં સતત જે ઘટાડો છે તે થઈ રહ્યો છે। महिलाओं લગભગ ટમેટાની વાત છે, હિમાચલથી ટમેટાઓ અત્યારે ગુજરાતમાં આવતા હોય છે, ને હિમાચલની હાલની સ્થિતિ જે વરસાદને કારણે થઈ છે તેના લીધે ટ્રાન્સપોર્ટ સર્વિસ છે તેના ઉપર એની અસર થઈ હતી, એટલે અત્યારે જે આવકનું પ્રમાણ છે તે ઓછું થતા જે ટમેટાના ભાવ છે તે હાલ અત્યારે એ પ્રમાણના છે, અને થોડા ટાઈમ પછી જે ટમેટાના ભાવમાં ઓછું થવાની સંભાવના છે। પણ સૌથી મોટી એક વાત એ કહી શકાય કે જો વરસાદ વધુ વધ્યો તો જે લીલા શાકભાજી અત્યારે જે ભાવ ઘટ્યા છે તેના ભાવ પણ વધી શકે। સમગ્ર માહિતી જોડાવા બદલ આપનો ખૂબ જ આભાર। ત્યારે જેવી રીતે અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે કે દરેક શાકભાજીમાં ઘટાડો આવ્યો છે, પરંતુ હજુ પણ ટામેટા કે આદુના ભાવમાં ઘટાડો નથી નોંધાયો, ત્યારે થોડાક અંશે થોડાક રાહત મળી રહી છે ગૃહિણીઓને કે થોડાક ભાવમાં ઘટાડો નોંધાયો છે।